मनरेगा हेठळ ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી આપવામાં સાબરકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં સાતમા ક્રમે 205 ગામ પંચાયતમાં 27,000 થી વધુ શ્રમિકોને મળી રહી છે રોજગારી। बस्सो पांच ग्राम पंचायत में 27,000 થી વધુ શ્રમિકોને મળી રહે છે રોજગાર। સાબરકાંઠા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મનરેગા હેઠળના કામો શરૂ કરવાની મંજૂરી મળતા જિલ્લાની 205 ગ્રામ પંચાયતમાં આ કામો શરૂ કરી દેવામાં આવ્યા છે અને જેના થકી હાલ 2,77,086 શ્રમિકોને જિલ્લામાં રોજગારી મળી રહે છે। આ આંકડા જાહેર થતાની સાથે જ જિલ્લો સમગ્ર રાજ્યમાં મનરેગા હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી આપવામાં સાતમા સ્થાને છે। સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી શ્રીજે પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક વંડોર ઊભું કરવા તેમજ ગ્રામીણ રોજગારી પ્રદાન કરવાના હેતુથી શરૂ કરાયેલ મનરેગા યોજના હેઠળ મહત્તમ લોકોને રોજગારી મળે તે પ્રકારે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેમાં જૂના ઉપરાંત 1,672 જેટલા નવા જોબ કાર્ડ ઇસ્યુ કરાયા છે, તેમજ નવા દર મુજબ શ્રમિકોનું ભથ્થું 224 રૂપિયા મુકરર કરવામાં આવ્યું છે। मनरेगा योजना हेठळ रोजगारीना साथे साथे ग्रामीण विकास पण करवामां आवी रह्यो छे, जे अंतर्गत जिल्लामां प्रधानमंत्री आवासना 369 कामोमां 740 श्रमिकोने रोजगारी, 59 रोड रस्ताना माटीकामोमां 6,061 श्रमिको, सुजलाम सुफलाम जर अभियानमां तराओ चेकडेमो रिवर रिज्युविनेशन प्रोजेक्ट अंतर्गत डिस्लंटिंग वगैरे 116 કામોમાં 1,02,729 શ્રમિકો, તેમજ અન્ય કામો જેવા કે સામાજિક વનીકરણ હેઠળના વૃક્ષારોપણના કામો, વોટરશેડ પ્રોજેક્ટ અંતર્ગતના 70 કામોમાં 8,156 શ્રમિકોને રોજગારી મળી રહી છે। આમ જિલ્લામાં કુલ 714 કામોમાં 2,07,786 શ્રમિકો હાલમાં રોજગારી મેળવી રહ્યા છે। આ શ્રમિકોને રોજગારીની સાથે તેમના આરોગ્યની ચિંતા કરી કોરોના વાયરસના સંક્રમણના પગલે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, માસ્ક પહેરવું, તેમજ બપોરની ગરમીમાં બેસવા માટે મંડપની વ્યવસ્થાની સાથે પીવાના પાણીની વ્યવસ્થા પણ કામના સ્તરે કરવામાં આવી છે। જિલ્લામાં ગ્રામ વિકાસ નિયામક શ્રી ડામોરે જણાવ્યું હતું કે મનરેગા હેઠળના કામોનું સુચારું સંચાલન થાય તે હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 106થી વધુ કર્મચારીઓ અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે, જેમના દ્વારા કામોની તંત્રિક વહીવટ મંજૂરી, માસ્ટર જનરેટ જીઓ ટેગિંગ કામનું માળખું, માર્ગદર્શન, મેનેજમેન્ટ બુક સોફ્ટવેર દ્વારા હાજરી વેતનની ચૂકવણી વગેરે જેવી કામગીરી અસરકારક રીતે નિભાવાઈ રહી છે। શ્રમિકોને તેમનું વેતન 8 દિવસમાં જ મળી રહે તેવી સુચારું વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ઊભી કરાઈ છે। બ્યુરો રિપોર્ટ, ZS TV, સાબરકાંઠા। આપણે અત્યારે વઘડી ગ્રામ પંચાયતની અંદર ભૂખ્યાડેરા ખાતે આ તાળું ઊંડું કરવાનું કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત મનરેગા યોજનાની અંદર હાલ 129 મજૂરોને આજીવિકા આપણે ગ્રામ પંચાયત દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી રહી છે, જે હાલમાં ચાલી રહેલ લોકડાઉનની અંદર અને COVID-19 મહામારીની અંદર તમામ શ્રમિકોને જે રોજગારી મળી રહી છે તે એક તેનાથી જે એક આનંદ અને ગૌરવ પ્રદાન થાય તેવી બાબત સમગ્ર ગામ માટે છે, અને આ જ રીતે તમામ મજૂરોને આગળ પ્રોત્સાહિત કરતા રહીએ, તેમના માટે અહીંયા સેનિટાઈઝર, પીવાના પાણીની વ્યવસ્થા તથા તેમને કોઈ થાકી જાય તો તેના માટે છાંયડો વગેરે તમામ સુવિધા અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે। કોરોના વાયરસને કારણે છેલ્લા ઘણા સમયથી લોકડાઉન ચાલતું હતું, એટલે અમુક જે વિકાસના કામો હોય, રોજગારીના કામો હોય એ બધા ઠપ થઈ ગયેલા હતા, પણ સરકારશ્રી દ્વારા એમાં જે છૂટછાટો આપવામાં આવી એટલે લગભગ છેલ્લા 15 દિવસથી સાબરકાંઠા જિલ્લામાં મનરેગા યોજના હોય તો એમાં પણ કામ શરૂ થયા, સરકારશ્રીના બાંધકામ વિભાગ, સિંચાઈ વિભાગ કે અન્ય વિભાગોના કામો પણ શરૂ થઈ ગયા છે, ઔદ્યોગિક એકમો પણ શરૂ થઈ ગયા છે, અને ખાસ વાત કરીએ તો અત્યારે જે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન જે આપણે ચલાવીએ છીએ એ ખરેખર બહુ ઉપયોગી કામો એમાં હોય છે, પાણીનો આપણે સંગ્રહ કરીએ, પાણીની આપણે અછત દૂર કરી શકીએ, તો એના માટે સુજલામ સુફલામ જળ સંચયમાં હાલમાં અત્યારે જોઈએ તો 199 જેટલા કામો ચાલે છે, અને આ કામો ઉપર લગભગ 12,000 ઉપરાંતના માણસો એમાં કામ કરી રહ્યા છે અને રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે, એટલે હજુ વધુને વધુ જળ સંચયના કામો ઝડપથી આપણે ચોમાસા પહેલાં જેટલા પણ થઈ શકે એ પૂરા કરવા માટે તમામ અધિકારીઓને સૂચના આપી છે, અને લોકોને રોજગારી પણ મળે
અને આ લોકો ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગથી કામ કરી રહ્યા છે, માસ્ક પહેરીને કામ કરી રહ્યા છે, કામો ઉપર હેન્ડ સેનિટાઇઝેશનની સુવિધાઓ પણ કરવામાં આવી છે. આમ લોકડાઉનને કારણે જે થોડો રોજગારીનો પ્રશ્ન હતો એ મહદઅંશે ધીમે ધીમે સોલ્વ થઈ રહ્યો છે. લોકો કામ કરવા પણ આવી રહ્યા છે, કામ કરવા ઉત્સુક પણ છે. પણ જે કંઈ નીતિ નિયમો છે લોકડાઉનમાં આપણે એનું પૂરેપૂરું પાલન થાય એનો ખ્યાલ રાખીને સાબરકાંઠા જિલ્લામાં અત્યારે આપણા વહીવટીતંત્ર દ્વારા તમામ વિભાગોમાં ખાસ કામો જે શરૂ કર્યા છે, જળસંચયના હોય કે વિકાસના કામો હોય, મનરેગામાં પણ કામો શરૂ થઈ રહ્યા છે. તો લોકોને ખાસ વિનંતી છે કે જે કંઈ કામ ચાલતા હોય ત્યાં આવો, રોજગારી પ્રાપ્ત કરો, સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ